ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે સોલા પોલીસ દ્વારા 426 પેટી દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડી મોટી સફળતા મેળવી છે. રાજ્યમાં દારૂ અને જુગારની બદીને ડામવા પોલીસ તત્પર અને સક્રિય બની છે ત્યારે બુટલેગરો પણ સામે બાયું ચડાવી દારૂની હેરાફેરીને મસમોટો અંજામ આપતા નજરે જોવા મળી રહેલ છે. આવી જ એક સફળતા અમદાવાદના સોલા પોલીસમેનને મળી છે, જેમાં તેમને અંદાજિત 17 લાખથી ઉપરની 426 પેટી દારૂ અને બિયર પકડી પાડી છે. સોલા પોલીસ સ્ટેશનના PSI હુન તથા સાથેના સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હરતા ફરતા કલાક 15 વાગે સરદાર પટેલ રિંગ રોડ સિલજ સર્કલ પાસે આવતા સાથેના સર્વેલન્સ સ્કવોડના અનાર્મ હેડ કોન્સ્ટેબલ રઘુવરસિંહ પ્રતાપસિંહ તથા થલતેજ ચોકીના કોન્સ્ટેબલ હર્ષદભાઈ રણજીતભાઈને ખાનગી બાતમી મળે કે બુટલેગર અશોક ઉર્ફે ટીનો બાબુભાઈ દત્તાણી રહે આંબલી રેલવે સ્ટેશનના સાપરામાં સિલજ રોડ થલતેજ અમદાવાદ શહેરનાએ હેબતપુરા ગામની સીમમાં ઉદયસિંહ ઠાકોરના ખેતરે ની સીમમાં ખેતરમાં કેટલાય ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારૂનો જથ્થો બહારથી કોઈ વાહન મારફતે મંગાવી હેબતપુર ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં ઘાસ તેમજ બાવળની જાડીની આડમાં સંતાડી રાખી કોઈ જગ્યાએ સગે વગે કરનાર છે. જે બાતમી હકીકત આધારે જગ્યાએ 50 માણસોએ રેડ કરતા સદર જગ્યાએ એક વ્યક્તિ મરી આવેલ, જે પોલીસને જોઈ નાસવા જતા સ્ટાફના માણસોએ દોડીને તેને પકડી લીધેલ, જેનું નામ ઠામ પૂછતા નામ અશોક ઉર્ફે ટીનો બાબુભાઈ દંતાણી ઉંમર વર્ષ 34 રહે આંબલી રેલવે સ્ટેશનના સાપરામાં સિલજ રોડ થલતેજ અમદાવાદ શહેરના હોવાનું જાણવા મળે. તેની પૂછપરછ કરતા પોતે પોતાના મોબાઈલ નંબર ઉપરથી સલીમ ઉર્ફે તોતોના તેમજ જીતુ મારવાડીનાઓ પાસેથી ફોનમાં સંપર્કમાં રહીને ગત રાત્રિએ ગેરકાયદેસર દારૂનો જથ્થો મંગાવેલ હતો. અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના પરપ્રાંતની વિદેશી દારૂની કાચની તથા બિયરના ટીન મળે કુલ નંગ 10,152 એટલે કે 426 પેટી કિંમત રૂપિયા 17,42,760 દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આમ આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યું, કેવી રીતે લાવવામાં આવ્યું, કોને પહોંચાડવાનો હતો, કોણ કોણ આ હેરાફેરીમાં સંડોવાયેલું હતું તે અંગેની વધુ તપાસ સોલા પોલીસ કરી રહી છે. એક તરફ આતંકી ખતરાનું એલર્ટ અને બીજી તરફ આવા બુટલેગરો દ્વારા આવા મોટા પાયા પર દારૂની ઘૂસણખોરી કેટલાય સવાલો પેદા કરી જાય છે. સોલા પોલીસ દ્વારા આટલા મોટા જથ્થાને પકડી કરતા પ્રશંસનીય કામગીરી સામે આવી છે. આ અંગે DCP વિનોદ મલ્લ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી. ધ્વનિ પંચાલ, ZS TV અમદાવાદ.